गुड मॉर्निंग ऑल स्टूडेंट्स, पीपी सवानी विद्यालय धोरण 12 आर्ट्स लेक्चर नंबर 6 मनोविज्ञान पाठ 4 मनोवलन और पूर्वग्रह એના વિશે આપણે વાત કરતા હતા. એમાં આપણે મનોવલણ વિશે ઘણી બધી વાતચીત કરી. મનોવલણ શું છે, મનોવલણ કઈ રીતે વ્યક્તિને અસર કરે છે, તેને અસર કરતા બીજા ઘણા બધા પરિબળો છે, બાહ્ય પરિબળો છે, આંતરિક પરિબળો છે, મનોવલણને ઘટાડવાની ઉપયોગીતા, એ બધું બધા જ ટોપિક વિશે ગયા પીરિયડમાં ચર્ચા કરી. ત્યારબાદ આજે આપણે નવો ટોપિક મનોમિલન વિશે જોઈએ છીએ. તેમાં મનોવલણ પરિવર્તનમાં અવરોધો, મનોવલણ બદલવામાં જે કંઈ પણ બીજા અવરોધ ઉત્પન્ન કરનારા પરિબળો છે, નેગેટિવ એપ્રોચમાંથી આપણે કોઈ વ્યક્તિને પોઝિટિવ એપ્રોચ તરફ લઈ જતા હોય તો તે સમય દરમિયાન કેટલાક અવરોધો ઉત્પન્ન થતા હોય છે. તો તેવા અવરોધો માટે લખાયું છે કે ઓબ્સ્ટેકલ્સ ઇન એટિટ્યુડ ચેન્જ, એટિટ્યુડ મનોવલણ ચેન્જ બદલ કરવા માટે જે કંઈ પણ અવરોધો છે તો તે બધા કયા છે, ઓબ્સ્ટેકલ્સ કયા કયા છે, તો તેના વિશે આજે આપણે વાતચીત કરવાના છીએ. તો તેમાં મુખ્ય પાંચ અવરોધો અહીં રજૂ કરવામાં આવેલા છે. એમાં છે મનોવલણની પ્રબળતા, મનોવલણની જટિલતા, મનોવલણની અગત્યતા, મનોવલણમાં આંતરસંબંધો અને મનોવલણની ઉપયોગીતા. આ પાંચ વસ્તુઓ કઈ રીતે વ્યક્તિનું મનોવલણ બદલવા માટે અવરોધ ઉત્પન્ન કરે છે તો તેના વિશે આપણે આજે જોઈશું. પહેલું, મનોવલણ પરિવર્તનનો અવરોધ બનવા મનોવલણની પ્રબળતા. પ્રબળતા એટલે બહુ જોરથી આપણે કેવો ડરો ફટકારતા હોઈએ, પોતાની બધી જ શક્તિને લગાવીને, બરાબર, અને દૂર સુધી આપણે કહીએ ને ચોક્કો કે છક્કો માર્યો, દૂર સુધી ડરો જાય પ્રબળ વેગે, તો મનોવલણમાં પણ કંઈક એવું જ પ્રબળ વેગ હોય છે. જો અહીંયા વાત કરી છે કે લાંબા સમય સુધી કોઈ વલણ દ્રઢ ચાલુ રહે તો તેનું દ્રઢીકરણ થાય છે. કોઈ વસ્તુ આપણી સામે, આપણી નજર સમક્ષ વારંવાર એકની એક ઘટના બને, બરાબર, તો એ ઘટના આપણા માટે કેવી છે, હવે જૂની થઈ જાય છે, એ ઘટનાથી આપણે પરિચિત થઈ જઈએ છીએ, એ ઘટના આપણા મનમાં મગજમાં ફિટ થઈ જાય છે, બેસી જાય છે. એ ઘટના, પરિસ્થિતિ, વ્યક્તિ, વ્યક્તિનું વર્તન, એ બધી જ બાબતો આપણે હવે એનાથી અજાણ નથી, એટલે કે એ દરેક ઘટનાથી આપણે સુપરિચિત બની જઈએ છીએ. અને પછી આપણને ખબર જ હોય કે આ સમયે આ વ્યક્તિ આવું જ વર્તન કરશે, હવે આમ જ થશે. કોઈ તમે સિરિયલ પિક્ચર જોતા હોય, નાટક જોતા હોય, તો હવે આવું થશે, હવે આમ થશે. શું છે, અમુક એવી ઘટના તમારી આજુબાજુથી બની ગયેલી હોય ને કે તમને હવે એનો પોતાનો અંદાજ આવી જાય કે હવે આમ થશે કે હવે આમ થશે, બરાબર. જે કંઈ પણ ઘટના હજુ થઈ નથી તો તેના વિશે તમે પહેલેથી વિચાર કરેલો કે હવે આમ જ કરશે. કોઈ વ્યક્તિ રોજે રોજ એકને એક ક્રિયા કરતી હોય, બરાબર, સવારે નાઈને ઉઠીને ફ્રેશ થઈને પોતાનું રોજિંદુ કાર્ય લઈને જે કંઈ પણ ક્રિયા કરે છે તો તમે એની ક્રિયાને કેવા એકદમ પરિચિત બની જાઓ છો કે હવે આટલા વાગે ઉઠશે, હવે આમ કરશે, હવે આમ કરશે, અને પછી આ જગ્યાએ જશે, હવે આજે એ આ વિષય પસંદ કરશે. શું છે, વ્યક્તિની વિવિધ ચેષ્ટાઓથી આપણે પરિચિત બની જતા હોય છીએ. તો અનેક ક્રિયા અને વ્યક્તિનો કોઈ પણ પ્રકારનું વલણ જો આપણી સમક્ષ ચાલુ રહે, વારંવાર તે રજૂ થયા કરે, તો શું થાય છે, તેનું દ્રઢીકરણ થઈ જાય છે, આપણા મગજમાં એ ચિત્ર ફિટ બેસી જાય છે, આપણે એને ફરી વિચારવું પડતું નથી, જોવું પડતું નથી, ક્રિયા આપણા મગજમાં વ્યવસ્થિત રીતે કાર્ય કરી જતી હોય છે. પ્રબળ બને કોઈ ક્રિયાનું દ્રઢીકરણ થઈ જાય, કોઈ ક્રિયા વારંવાર થતાં આપણે હવે તેનો મહાવરો કરવાની જરૂર નથી, તે ક્રિયા વધારે પ્રબળ બની જતી હોય છે. અથવા તો કોઈ ક્રિયાને વારંવાર આપણે રજૂ કરતા જોતા હોઈએ તો તેમાં પછી શું થઈ જાય છે, પરિવર્તન લાવવું કઠિન બની જતું હોય છે. કોઈ વ્યક્તિ
ભારતીય પરંપરાની કેવા એનિમોય ધારો કે આપણે તેને બહારના દેશમાં લઈ જઈએ તો ભારતીય પરંપરાની કેવા એની વ્યક્તિ સ્વાભાવિક છે કે બહારના દેશ સાથે પશ્ચિમી સંસ્કૃતિ સાથે તે પોતાનો તાલમેલ જાળવી શકતી નથી કારણ કે ભારતીય સંસ્કૃતિ તેના શું થઈ ગઈ છે તેનું દ્રઢીકરણ થઈ ગયું છે ભારતીય પરંપરા પ્રબળ બની ગઈ છે તો હવે જો તેને આપણે પશ્ચિમી સંસ્કૃતિમાં બહારના દેશોમાં લઈ જઈએ અને તેને બહારના દેશો જેવી ક્રિયા કરવા માટે પ્રેરીએ તો તેમાં શું છે પરિવર્તન લાવવું કઠિન બની જતું હોય છે બરાબર એટલે કોઈ પણ ક્રિયાને આપણે જે ક્રિયા કોઈ પણ કાર્ય કરવા માટે વ્યક્તિ વસ્તુ કોઈ પણ ટેવાયેલી હોય તો તેમાં પરિવર્તન લાવવું કઠિન બની જતું હોય છે આત્યંતિક હોય આત્યંતિક આરંભથી લઈને અંત સુધીની તો જે ક્રિયા વારંવાર બનતી હોય તો તેમાં અચાનક કોઈ વખત જો ફેરફાર કરવાનો થાય તો તે ક્રિયામાં પરિવર્તન લાવવું કેવું બની જાય છે કઠિન બની જતું હોય છે જો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે પશ્ચિમી સંસ્કૃતિને વેગ આપણે ત્યાં ભારતીય કલ્ચર મુજબ આપણે બધા ભારતીયો છીએ બરાબર હિન્દુસ્તાનના રહેવાસીઓ છીએ આપણે ત્યાં અનેક ઋષિ મુનિઓ થઈ ગયા આપણે ત્યાં નદીઓને માતા તરીકે ઘણા બધા વૃક્ષોને ભગવાનનો અંશ તરીકે પૂજીએ છીએ આપણે ત્યાં ગાયને પણ એક પ્રાણીને અંદર પણ ભગવાનનું સ્વરૂપ જોઈએ છીએ જે કંઈ કુદરતી જળ તત્વો વગેરે જે કંઈ પણ છે દરેક જણા પોતપોતાની માન્યતા મુજબ તે દરેકને નમન કરે છે તો હવે આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ ચાલીએ છીએ સૌ કોઈ બરાબર આપણા ઘરમાં હજુ પણ ભારતીય સંસ્કૃતિનું રોજે રોજ પાલન થાય છે તેમ છતાં તમે જુઓ કે કેટલી બધી પશ્ચિમી સંસ્કૃતિ આપણા ભારતના દેશે અપનાવી છે અને ભારતના દેશવાસીઓએ પણ અપનાવી છે ભારતના લોકોએ પણ તેને અપનાવી છે જોવા જાય તો પતંજલિનું યોગ દર્શન એ આપણી સંસ્કૃતિ સંસ્કૃતનું જ મૂળ છે બરાબર એ અષ્ટાંગ યોગનો એક ભાગ છે તેમ છતાં પશ્ચિમી સંસ્કૃતિના લોકોએ વિદેશી લોકોએ આપણી સંસ્કૃતિને પોતાનામાં ગ્રહણ કરી અને એ લોકો એ યોગનો વધારે ને વધારે ઉપયોગ કરતા થયા તો હવે આપણે એ લોકોનું અનુકરણ કરવા લાગ્યા પશ્ચિમી સંસ્કૃતિનું કે એ લોકો યોગા કરે છે એ લોકો ફાસ્ટ ફૂડ ખાય છે ચાઇનીઝ વગેરે ખાય છે બરાબર એ લોકોના જેવા કપડાં જીન્સ કે એ લોકો જેવું જે કંઈ પણ પહેરવેશ છે એ લોકોની કલ્ચર છે એવું આપણે પણ ભારતના લોકો પણ અપનાવતા થયા તેમ છતાં પણ ગમે એટલી ટેકનોલોજી ગમે એવા સારા મોબાઈલ ફોન્સ કે ગમે એટલું સારું બહારની વસ્તુ બહારના દેશોની વસ્તુ આપણા ઇન્ડિયામાં આવે તેમ છતાં હજી પણ આપણે આપણી ભારતીય પરંપરાને ભૂલ્યા નથી કહેવાનો મતલબ શું છે કે આપણી અંદર ભારતીય સંસ્કૃતિનું દ્રઢીકરણ થઈ ગયું છે તેને પ્રબળતા મળેલી છે એટલે ગમે એટલા પશ્ચિમી સંસ્કૃતિનું આપણે અનુકરણ કરીએ તેને અપનાવીએ તેના ખ્યાલોને આપણી અંદર ઉતારીએ આપણા જીવનમાં પણ રજૂ કરીએ કે આપણે એ લોકો નવા પશ્ચિમી સંસ્કૃતિની ટેકનોલોજીને અપનાવીએ તેમ છતાં આપણે આપણી ભારતીય સંસ્કૃતિને તદ્દન ત્યજ દીધી નથી આપણે હજુ પણ તેનું પાલન કરીએ છીએ ભલે ને ઘરમાં નવું કમ્પ્યુટર આવે તો પણ તેને કમ્પ્યુટર આપણે પાંચ ચાંદલા કરીએ છીએ શું છે ટેકનોલોજી નવી છે બહારના દુનિયાની છે પણ ભારતીય પરંપરા મુજબ હજુ પણ આપણે એને તિલક કરવાનું છોડતા નથી શા માટે ઘરમાં કોઈ નવી વસ્તુ આવે તો આપણે એને એક ભારતીય સંસ્કૃતિ મુજબ આવકારીએ છીએ કોઈ વ્યક્તિ આપણા ઘરમાં આવે તો આપણે એને એક આરતી કરીને કે એક એને દિલથી સ્વાગત કરીએ છીએ બરાબર શું કહેવાનો મતલબ શું છે કે આપણો ભારતીયોનો જે ભાવ છે બરાબર એવું નહીં કે માત્ર ભારતીયો છે આ તો આપણા દેશની જનરલી વાત કરી પણ બીજા દેશના લોકો પણ આપણી સંસ્કૃતિને કંઈક તરત અપનાવી લેતા નથી તેમ આપણે પણ અન્ય દેશની સંસ્કૃતિને તરત અપનાવી શકતા નથી અને અપનાવીએ તો તેના અમુક અંશે મૂળ આપણામાં જે રહી ગયેલા હોય તો તેને આપણે તદ્દન ખેંચી લેતા નથી નિગ્રો ગોરાઓ જે કંઈ પણ ભારતીય પરંપરા મુજબ આપણા જે ખાનપાન છે પહેરવેશ છે રીત રિવાજો છે
પશ્ચિમી દેશના લોકો શું પોતાની સંસ્કૃતિને પોતાની સંસ્કૃતિ ભૂલે છે? નહીં. એટલે એ લોકોને ખાનપાનની રીત રિવાજો નથી છોડી શકતા. ત્યાં આપણે ભારતીયો પણ આપણી અંદર દ્રઢીકરણ થયેલી અને આપણી અંદર પ્રબળ બનેલી માન્યતા અને રીત રિવાજોને ખેંચી રહેતા નથી. અન્ય દેશમાં નીગ્રો અને ગોરા કે પછી ભારત અને પાકિસ્તાનનું જે કંઈ પણ વલણ છે, અન્ય દેશો એકબીજાની સામે જે કંઈ પણ યુદ્ધની પરિસ્થિતિ છે, આયાત નિકાસની પરિસ્થિતિ છે, જે કંઈ પણ પરિસ્થિતિ તો બધી ચાલુ જ છે, પણ જે તે દેશ જે તે પોતાની દેશની સંસ્કૃતિને ત્યજી દેતા નથી, પોતાના કલ્ચરને પણ એટલું જ માન અને મહત્વ આપે છે. ગમે એટલી ફેશનેબલ દુનિયા થઈ ગઈ, પણ ભારતીય પરંપરા મુજબ સાડી એ પોશાક આપણી માન્યતામાં હજુ એક આદર અને માન્ય સ્થાન રહેલો છે. બરાબર. પુરુષોને ધોતિયું અને સ્ત્રીઓનો સાડીનો પહેરવેશ હજી પણ માન્ય યોગ્ય છે. કહેવાનો મતલબ શું છે કે આપણે ગમે એટલા પરિવર્તન આવે તેમ છતાં આપણી અંદર જે કંઈ પણ પ્રબળ સ્થિર થઈ ગયેલી વસ્તુ છે તેને આપણે ત્યજી દેતા નથી. તો તે શું છે? મનોબળની પ્રબળતા છે. આપણે એક જાતનું આપણા મગજમાં ઘર કરી લીધું છે કે આપણી જે રીત રિવાજ છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે ક્રિયા છે તો તે જ યોગ્ય છે. એટલે ગમે એટલી આપણી પરિસ્થિતિને પરિવર્તન કરવા માટે જઈએ, પણ આપણી ભારતીય સંસ્કૃતિ એટલી બધી આપણને પ્રબળ છે કે જેના કારણે આપણે અન્ય સંસ્કૃતિને સંપૂર્ણપણે અપનાવી શકતા નથી. બરાબર. એના માટે આપણી ભારતીય સંસ્કૃતિની પ્રબળતા વધારે છે. તો તેને આપણે જોઈ શકીએ છીએ કે મનોવરણમાં જે ભારતીય સંસ્કૃતિની પ્રબળતા છે તે અન્ય સંસ્કૃતિને અપનાવવામાં અવરોધ ઊભો કરે છે. બીજું, મનોવલણની જટિલતા. જટિલતા એટલે શું છે? કોમ્પ્લેક્સ. કોઈ પણ વસ્તુમાં અત્યંત ઝડપથી સહેલાઈથી ફેરફાર કરવો કેવો હોય? મુશ્કેલ હોય. કોઈ પણ કાર્યને આપણે કહીએ કોમ્પ્લેક્સ છે, જટિલ છે, અઘરું છે. બરાબર. તો તે છે મનોવલણની જટિલતા. એક જ પરિબળ જવાબદાર નથી તેના માટે. કોઈ પણ મનોવલણની જટિલતા માટે, કોઈ પણ ક્રિયા માટે, કોઈ પણ ઘટના માટે કે કોઈ પણ બનાવ માટે કોઈ પણ એક જ પરિબળ જવાબદાર નથી. અનેક પરિબળોની અસર તેનામાં, તેના પર અને તેની અંદર થતી હોય છે. કોઈ એક જ ઘટના બનવા પાછળ કોઈ એક જ કારણ પૂરતું હોતું નથી. જુઓ, કોઈ પણ એક વસ્તુને કે કોઈ પણ એક ઘટનાને કે કોઈ એક જ વ્યક્તિને નફરત કરવા માટેના એક જ કારણ જવાબદાર હોતું નથી. કોઈ વ્યક્તિનું વલણ, તેના હાવભાવ, તેની કાર્ય કરવાની પદ્ધતિ, તેનો અન્ય સાથેનો વ્યવહાર, વાણી, વર્તન, ક્રિયા, દરેક વસ્તુ જ્યારે આપણને એની અંદર નેગેટિવ દેખાય ત્યારે આપણે તેને નફરત કરવા માટે પ્રેરાય છે. ખાલી કોઈ એક જ વ્યક્તિ આપણને ચહેરાથી ગમતો ન હોય તો એવું જરૂરી છે કે આપણે તેને હંમેશા નફરત જ કરવાની, તેના માટે હંમેશા નેગેટિવ જ કાર્ય આપવાનું? નહીં. કોઈ વાર વ્યક્તિ ગમે તો ચહેરાથી ખરાબ દેખાતો હોય પણ તેના કાર્ય સુંદર હોય, વખાણવા લાયક હોય. બરાબર. પણ દરેક વસ્તુ, ઘટના, પરિસ્થિતિને નેગેટિવ એપ્રોચથી જોવા માટે કોઈ એક જ કારણ જવાબદાર નથી. કોઈ એક વ્યક્તિની સાથે બનેલી ઘટના, વારંવાર તેની સાથે થતા કડવા અનુભવો, વારંવાર એની સાથે થયેલી લડાઈ, ઝઘડા વગેરે એ વ્યક્તિની સાથે નેગેટિવ વલણ અપનાવવામાં મહત્વનું પરિબળ બની રહે છે. કોઈ એક જ વ્યક્તિ આપણે વારંવાર હેરાન કરતી હોય, એના સાથે આપણે વારંવાર ઝઘડો થતો હોય, એની સાથેની તકરાર હંમેશા આપણી મજબૂત બની જતી હોય તો એવા વ્યક્તિની સામે સ્વાભાવિક છે કે આપણું વલણ નેગેટિવ હોય છે. પણ એને માટે કોઈ એક જ વારની ક્રિયા નેગેટિવ જવાબદાર નથી. ઘણા બધા એવા પાસા આપણને મળે છે કે જેને કારણે આપણે એ વ્યક્તિથી નફરત કરતા થઈ જતા હોય છે. હવે આપણે ત્યાં ઉદાહરણ આપ્યું છે કે બાળલગ્ન, દહેજ પ્રથા, સામાજિક રીતરિવાજો દૂર કરવાના અથાક પ્રયત્ન, અથાક શબ્દ, અથાક એટલે થાક્યા વગરના પ્રયત્ન છતાં સંપૂર્ણ મુક્ત નથી. એ શું છે? જટિલ માન્યતાઓ છે. આપણે ત્યાં બાળ
ગોળિયા લગ્ન થતા હતા. 12 વર્ષના થાય ત્યાં વરાવી દેતા હતા સાસરે. દહેજ પ્રથા ગણ બધું પૈસાથી માંડીને કપડાથી માંડીને વગેરે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છોકરાઓના ઘરવાળાઓ છોકરીઓની પાસે માંગતા હતા, છોકરીના પિતા પાસે, બરાબર. ત્યાર પછી વિધવા વિવાહ, પુનર્લગ્ન, બરાબર. સામાજિક નૈતિક જે કંઈ બધીઓ રૂઢિચુસ્ત વલણો અંધશ્રદ્ધા જે કંઈ પણ અન્ય શુદ્ર વ્યક્તિના વિશે આપણું ખોટું બેજવાબદાર વર્તન, તો તે દરેક વસ્તુને રીત રિવાજોને દૂર કરવાના આપણે ઘણા એવા પ્રયત્નો કર્યા, તેમ છતાં અમુક જગ્યાએ આજે પણ બાળ લગ્ન પ્રથા હજુ પણ યથાવત છે. મેં જોયું છે મુજબ અહીર જે રબારી લોકો હોય ને તેના તે લોકોમાં આજે પણ બાળ લગ્નની પ્રથા હજી ચાલે છે. કહેવાનો મતલબ શું છે કે શું છે આ બધી પ્રથા કેવી છે, જટિલ છે. તેને આપણે ગમે એટલાથી રિવાજોને દૂર કરવાના પ્રયત્ન કર્યા, તેમ છતાં હજુ કોઈ ખૂણાએ હજુ કોઈ જગ્યાએ બાળ લગ્ન હજુ ચાલે છે. કોઈને કોઈ રીતે માનસિક હેરાન પરેશાન કરીને પત્ની કોને પોતાના પતિ કે સગાવાળા એના ઘરેથી દહેજ લાવવા માટે હજુ મજબૂર કરે છે. તમે રોજ અવારનવાર પેપરના કિસ્સાઓ વાંચો જ છો, રોજ ને રોજ આવો એક કિસ્સો આવે છે, બરાબર. તો એ બધાને દૂર કરવાનો અથાક પ્રયત્ન છતાં જટિલ મનોવલણ હજુ સંપૂર્ણ મુક્ત થઈ શકેલું નથી. તો આ બધી માન્યતાઓની જે જટિલતા છે તે પરિવર્તન લાવવામાં અવરોધોનું રૂપ બનતું હોય છે. એટલે આવી જટિલ માન્યતાઓ પણ સારા મનોવલણ બદલવામાં કોઈ વાર જટિલ રૂપ બની જતા હોય છે. આ બધી જટિલ માન્યતાઓ વ્યક્તિને સારી માન્યતા અને સારું મનોવલણ જ્યારે અપનાવતું હોય તો આ જટિલ માન્યતાઓ તેના અંદરથી ખેંચતી હોય છે કે નહીં, આપણી ભારતીય પરંપરાને વળગી રહેવું જોઈએ, આપણી મનોવલણની જે અંદરની પ્રતિ પ્રબળતા છે તો તેને વળગી રહેવું જોઈએ, તેને સંપૂર્ણપણે મુક્ત કરી દેવું જોઈએ નહીં. એટલે પ્રબળતા અને જટિલતા મનોવલણને અવરોધક બનાવવામાં અત્યંત વધારે એકદમ દ્રઢ પરિબળ કહેવાય, બરાબર, એકદમ અવરોધક પરિબળો કહેવાય. ત્રીજું મનોવલણની અગત્યતા. અગત્ય એટલે જરૂરિયાત. કોઈ પણ વસ્તુ આપણને ખૂબ જ કામની હોય, બરાબર, તો તેને આપણે કહીશું અગત્યતા. જુદા જુદા સમયે જુદી જુદી બાબતો પોતપોતાની રીતે વ્યક્તિને પોતાની રીતે અગત્યતા ધરાવતી હોય છે. જે વસ્તુની અગત્યતા જરૂરિયાત આજે મને લાગતી હોય તે સ્વાભાવિક છે કે તમને ન પણ લાગતી હોય, અને જે વસ્તુની જરૂરિયાત અને અગત્યતા તમને લાગતી હોય તે સ્વાભાવિક છે કે મને ન પણ લાગતી હોઈ શકે. તો વ્યક્તિએ વ્યક્તિએ જુદા જુદા સમયે જુદી જુદી બાબતો વ્યક્તિને માટે અગત્યતા ધરાવતા હોય છે. તેમાં માનવીની જરૂરિયાતની અગત્યતાને ધ્યાનમાં રાખીને વર્તન કરે છે. વ્યક્તિ પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વર્તન કરે છે. એના માટે ઉદાહરણ આપ્યું છે કે મિત્રનું મહત્વ અતિ હોય તેની બધી જ નકારાત્મક બાબત જાણતા હોવા છતાં મિત્રતા તોડી શકતા નથી. આપણા કોઈ મિત્ર આપણી દરેક જરૂરિયાતને પૂરી કરી શકતો હોય, એ આપણી દરેક સારી નરસી બધી બાબતોને જાણતો હોય, પૈસાથી માંડીને કે કોઈ પણ એવી બનાવ કે ઘટના આપણને કોઈ વાર એને મદદ કરી હોય તો સ્વાભાવિક છે કે આપણે એના અહેસાન નીચે દબાયેલા હોઈએ, અને અમુક વાર એનો એટલો બધો આપણી પર વધારે ભાર હોય, આપણે એના બદલે એટલા બધા અહેસાનમાં હોઈએ કે આપણે તેની નેગેટિવ તેની નકારાત્મક બાબત એ જાણવા હોવા છતાં આપણે તેની મિત્રતા ત્યજી શકતા નથી, તોડી શકતા નથી. આપણા સગાવાળા મિત્રમંડળમાં પણ ઘણા એવા વ્યક્તિઓ હશે જે ખરાબ સ્વભાવ તેઓ ધરાવતા હશે, સિગારેટ બીડી તમાકુ, બરાબર. પણ એ મિત્રએ આપણને જો આપણા કપરા સમયમાં મદદ કરી હોય તો ગમે એટલું જુગારી હોય, ગમે એટલું દારૂડી હોય, પણ આપણે એની સાથે કે વાહારી મિત્રોના સંબંધો રાખીએ છીએ, સારા માથા પ્રસંગે આવા જવાબો રાખીએ છીએ, એકદમ મિત્રતા સંપૂર્ણ તોડી રહેતા નથી.
છે જ્યારે આપણે કોઈ પરિસ્થિતિમાં હોઈએ ખરાબ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે એ આપણને મદદ કરે છે તો આપણે એના એની નકારાત્મક બાબતને જાણીએ છે તેમ છતાં આપણે તેની સંપૂર્ણ મિત્રતા તોડી દેતા નથી તો શું છે આપણી અગત્યતા એ આ આપણને મદદ કરે છે બરાબર એ મિત્રની મને જરૂર છે એ વ્યક્તિની મને જરૂર છે આપણા એ સગાવાળાની આપણને જરૂર છે જુદા જુદા સમયે જુદી જુદી બાબતો અગત્યતા ધરાવે છે જે વ્યક્તિ જે મિત્ર જે સગાવાળા મારા માટે નકામા હોય તે સ્વાભાવિક છે કે તમારા માટે અગત્યના હોય અને જે વ્યક્તિ કે વસ્તુ કે મિત્ર મારા માટે અગત્ય હોય તે તમારા માટે ન પણ હોય બરાબર તો જુદા જુદા સમયે જુદી જુદી જે કંઈ પણ ઘટનાઓ બને છે તે સમયે કોઈ વ્યક્તિ આપણને મિત્રતાએ આપણી બરાબર મિત્રતા નિભાવી હોય તો આપણે તેની નકારાત્મક બાબતોને ધ્યાનમાં રાખીને પણ બરાબર એ અગત્યને ધ્યાનમાં રાખીને પણ આપણે તેની મિત્રતા તોડી શકતા નથી એટલે કે એના તમે જોશો કે નેતા હોય બરાબર નેતા ગમે એટલો દારૂની હોય જુગારી હોય પણ એકવાર એ સરપંચ તરીકે ઊભો રહેવા માટે આવે ગામના લોકો તેનાથી બરાબર વિરુદ્ધ હોય પણ ગામના લોકોને સપોર્ટ કરતો હોય બરાબર ગામના લોકોને માટે તે યોગ્ય કાર્ય કરતો હોય તો સ્વાભાવિક છે કે બધા તેને વોટ આપવાના છે તેની નકારાત્મક બાબતને જાણતા હોવા છતાં એ લોકો માટે ઉપયોગી છે એટલે લોકો તેને વોટ આપવાના છે કહેવાનો મતલબ શું કે તેની અગત્યતા છે તેની જરૂરિયાત છે આપણી પાસે જે વસ્તુ નથી તે વ્યક્તિ તે આપણને પૂરી પાડી નાખે છે તો તે વ્યક્તિની મનોવલણની અગત્યતા મનોવલણને પરિવર્તનના કાર્યમાં અવરોધક બને છે એટલે એ વ્યક્તિને આપણાથી દૂર રાખવું જોઈએ આપણે એની મિત્રતા તોડી રાખવું જોઈએ એવું આપણે વલણ અપનાવવું જોઈએ પણ નહીં એને કરેલા અમુક સમયે આપણી ઉપરના ઉપકારને કારણે આપણે તેની અગત્યતાને જાળવી રાખીએ છીએ એ આપણને કામ લાગે છે અને આપણે એટલો જ મતલબ રાખીએ બરાબર એટલે ગમે એવો વ્યક્તિ ખરાબ હોય તો તેની સાથેના સંબંધો કટ કરવા જોઈએ પણ આપણી એની પાસેની બધી જરૂરિયાતો પૂરી થાય છે એ અગત્યને ધ્યાનમાં રાખીને આપણે એના તરફના મનોવલણમાં પરિવર્તન લાવતા નથી ચોથું મનોવલણમાં આંતર સંબંધો એટલે એકબીજાની સાથેના નજીકના સંબંધો બરાબર આંતર સંબંધોની જટિલતાને કારણે સંપૂર્ણ સ્વતંત્ર હોવાને બદલે એકબીજાની સાથે આંતર સંબંધ દ્રઢ મનોવલણ બનાવે છે જુઓ કોઈ વ્યક્તિ વસ્તુની સાથે આપણને ખૂબ લગાવ હોય ખૂબ સ્નેહ હોય ખૂબ પ્રેમ હોય ખૂબ આદર સન્માન કદર વગેરે વસ્તુ આપણી સાથે બનેલી હોય અહીંયા એક ઉદાહરણ આપ્યું છે પ્રેમ લગ્ન પ્રેમ લગ્ન માટે પરંપરા તોડે છે આંતર સંબંધો એટલા બધા જટિલ હોય બરાબર સ્ત્રી અને પુરુષ વચ્ચેનો પ્રેમ હોય અને એ બંનેના આંતર જે કંઈ સંબંધો છે તે એટલા બધા નજીકના હોય કે બંને જણા એકબીજા સાથે લગ્ન કરવા માટે તત્પર છે કોઈ ત્રીજી વ્યક્તિ તેને એવું સમજાવે છે કે માતા પિતા જ્યાં શોધે ત્યાં લગ્ન કરાય આ પ્રેમ લગ્ન જેવું કંઈ જ નથી હોતું બરાબર અને એને તું બાજુ પર મૂકી દે એને તું ભૂલી જા ને તારા મા બાપ જે જગ્યાએ તને તારો જીવન સાથી શોધી આપે તેને જ સાથે તું જીવન વિતાવ એવો કોઈ ત્રીજી વ્યક્તિ પેલા પુરુષને કહે છે પણ પુરુષ સ્ત્રી સાથેના આંતર સંબંધો મજબૂત હોવાને કારણે સ્ત્રીના પણ પુરુષની સાથે આંતર સંબંધો મજબૂત હોવાને કારણે બંને એકબીજાના પ્રત્યે પ્રેમ લગાવ સ્નેહ આદર માન સન્માન બધું જ છે તો તેને કારણે જ્ઞાતિ જાતિ સમાજ જે કંઈ સમાજના રીતરિવાજો છે સમાજ છે કુટુંબના લોકો છે આપણા આદરણીય વડીલો છે તે બધાને એ બધાના શું છે એ લોકો આપણી અંદર પરિવર્તન લાવવા માંગે છે પણ આ આંતર સંબંધો શું છે દ્રઢ મનોવલણ બનાવે છે કે નહીં હું બધા રીત રિવાજો વડીલો સમાજ જે કંઈ પણ ઘરના જવાબદારી એ બધો આંતર સંબંધને કારણે વ્યક્તિ બધું જ વસ્તુ જતું કરે છે અને પોતાના આંતર સંબંધને જાળવી રાખે છે સ્નેહ માન સન્માનને જાળવી રાખે છે સ્ત્રી પુરુષ બંને તો એ લોકો શું કરે છે બંને જણા એકબીજાના દ્રઢ મનોવલણ છે બંને જણા જ્યારે એકબીજાની સાથે દ્રઢ અગાઢ પ્રેમમાં હોય બરાબર
તો તેને કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવવામાં અવરોધ બને છે. ભલે એ લોકો વિચારે કે મા બાપનું કહેવું માનવું જોઈએ, સમાજની માન પ્રતિષ્ઠાને વગેરેને આપણે જોવા જોઈએ, કુટુંબના લોકો શું કહેશે, સમાજ શું કહેશે, તો એ પરિવર્તન આપણે એ વ્યક્તિની અંદર થોડા સમય માટે લાવીએ, એ લોકોને વિચાર પણ કરી દઈએ, પણ અંતર સંબંધ કેવો છે, દ્રઢ છે, મજબૂત છે. એટલે એ લોકો શું કરે છે, રીત રિવાજ, સમાજ, ઘરના વડીલો, જે કંઈ પણ છે, બધાને પડતા મૂકે છે અને પોતાના મનોવલણના આંતર સંબંધને જાળવી રાખે છે. તો આ રીતે આપણે એનામાં મનોવલણ પરિવર્તન કરવાનું કાર્ય કર્યું, બરાબર? કે માતા પિતા જ્યાં કહે ત્યાં જ લગ્ન કરાય, પ્રેમ જેવું કશું હોતું નથી, બરાબર? તો આંતર સંબંધોને તોડી નાખવા જોઈએ, પણ આંતર સંબંધો એટલા બધા દ્રઢ અને મનોવલણ એટલું બધું પાવરફુલ હોય કે વ્યક્તિ આંતર સંબંધોને વધારે મહત્વ આપે છે, માન સન્માન જ્ઞાતિ રીત રિવાજ સંસ્કૃતિ બધાને નેવે મૂકી દે છે, બરાબર? તો એ મનોવલણ પરિવર્તન કરવામાં કેવું થયું, અવરોધક બની ગયું. અને વ્યક્તિ પોતાના પ્રેમને મહત્વ આપે છે, સંસ્કૃતિને કે વડીલોને મહત્વ આપતો નથી, જ્ઞાતિને મહત્વ આપતો નથી. તો જે પરિવર્તન આપણે એ લોકોમાં કરવા માંગતા હતા તો તે કયો અવરોધ ઉત્પન્ન થયો, આંતર સંબંધ, બરાબર? એટલે વ્યક્તિની પોતાની અંદર રહેલો આંતર સંબંધ, પ્રેમનો સંબંધ મનોવલણના પરિવર્તનમાં અવરોધ બને છે. પાંચમું, મનોવલણની ઉપયોગિતા. જુઓ, વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ બનાવ ઘટના વગેરેના પ્રત્યેના વલણો વ્યક્તિ માટે ઉપયોગી હોય, કારગત હોય, અન્ય જરૂરિયાતો માટે તે પોષક હોય, ત્યારે મનોવલણ પરિવર્તનમાં અવરોધક બને છે. કોઈ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ ઘટના આપણને ખૂબ ઉપયોગી હોય, આપણને માટે પોષક તત્વ હોય, આપણને ખૂબ કારગત લાગ્યું હોય, આપણને એનાથી બમણો નફો થતો હોય, આપણને એનાથી પૈસાની રહેણક છેલ થઈ ગઈ હોય, આપણા માન સન્માનમાં પ્રતિષ્ઠા થઈ ગઈ હોય, તે વસ્તુ બનાવ ઘટના કે વ્યક્તિને કારણે, તો આપણે વસ્તુ બનાવ ઘટના કે વ્યક્તિને આપણે ત્યજી દઈએ છીએ. એની ગમે એટલી ખરાબ બાબતો આપણને ખબર હોય તેમ છતાં આપણે તેને જ વળગી રહીએ છીએ, તે વ્યક્તિને જ વળગી રહીએ છીએ. તો મનોવલણમાં જ્યારે કોઈ વસ્તુ આપણને અત્યંત ઉપયોગી બનતી હોય તો તે વસ્તુ વ્યક્તિ બનાવ કે ઘટનાની ઉપયોગિતાને કારણે એ વસ્તુ વ્યક્તિ કે ઘટનાને આપણે ખેંચી લેતા નથી. જો અહીંયાનું ઉદાહરણ આપ્યું છે, ધર્મગુરુ હોય, નેતા હોય, તો તે બધાની સત્ય માહિતી આપણે જાણીએ છીએ, છતાં એ લોકોના પ્રત્યે વિધાયક વલણ ન બદલવું. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે, કોઈ ધર્મગુરુ, નેતા, કોઈ સમાજ સુધારક, એનાથી આપણને ખૂબ ફાયદો થતો હોય, તે આપણી આમદનીમાં વધારો કરતા હોય, તે આપણા ઘરમાં સુખ શાંતિના સાધનો પૈસામાં એની સાથે કામ કરવામાં આપણને નફો મળતો હોય, બરાબર? તો આપણે શું કરીએ, તેની નેગેટિવ બાબતને જાણીએ છીએ કે એની પાસેનો પૈસો બે નંબરનો છે, કે ખરાબ કામ કરે છે, કે ગમે છે, લોકોની પાસે પૈસા ઉઘરાવે છે અને પોતે બતાવે છે સમાજ સુધારો, ધર્મગુણ બતાવે છે પોતાની જાતે, બરાબર? તો આપણે એની નેગેટિવ પાસાને આપણે જાણીએ છીએ, બરાબર? પણ આપણને શું છે, એના પાસેથી શું થાય છે, એ વ્યક્તિ આપણને ઉપયોગી બની જાય છે. સમાજ સુધારાની ઘટનાને કારણે લોકો પાસેથી ફાળો ઉઘરાવે છે અને એ ફાળામાં એ આપણને પણ અડધો ભાગ આપે છે. શું બની ગયો, એ વ્યક્તિ આપણા માટે ઉપયોગી બની ગયો. તો આપણે એની સત્ય માહિતીને જાણીએ છીએ પણ આપણે એના તરફ વિધાયક વલણ બદલતા નથી. આપણે નિષેધક એના તરફનો વ્યવહાર કરતા જ નથી. નિષેધક બાબતો જાણીએ છીએ તેમ છતાં આપણે નિષેધક વલણ અપનાવતા નથી, એની સાથે સારું જ રાખીએ છીએ, વિધાયક વલણને બદલવા દેતા નથી. કારણ કે જો આપણે તેની સંવાદ છોડી દઈએ તો કદાચ ભવિષ્યમાં આપણા માટે પણ ખતરનાક સાબિતરૂપ બની શકે, બરાબર? ગુંડા લોકોની સાથે કરેલી મિત્રતા પછી એને જીવનભર નિભાવવી પડે, કારણ કે એ ગુંડાઓ જો આપણા દુશ્મન બની ગયા તો એ દુશ્મનીનો બદલો લેવાનું ક્યારેય ચૂકતા નથી. એ જ વસ્તુ અહીંયા સમજવાની છે. એટલે જે વ્યક્તિ આપણે જે ઘટના જે પરિસ્થિતિ આપણને માટે ઉપયોગી બન્યું હોય તો આપણે તેની વળગી રહીએ છીએ, આપણે તેની નેગેટિવ બાબતને જાણવા છતાં
છે તેમાં મનોવલણની પ્રબળતા પશ્ચિમી સંસ્કૃતિની નિર્વિશે વાત કરી મનોવલણની જટિલતા બાળકના હરેશ પઠાણની વિશે વાત કરી મનોવલણની સફળતા બરાબર તેમાં આપણા મિત્રોનું વધારે મહત્વ અને તેની નકારાત્મક બાબતને જાણવા છતાં આ મિત્રતા તોડતા નથી મનોવલણના આંતર સંબંધો તેમાં પ્રેમ લગ્ન વધારે મહત્વ આપવું તે અને મનોવલણના ઉપયોગિતા વ્યક્તિ પોતાની જરૂરિયાતને માટે અન્ય વ્યક્તિના સાથે ખરાબ સંબંધો બનાવતા નથી મતલબ કે તેની અંદર ગમે તે નેગેટિવિટી હોય તેમ છતાં આપણે તેની સાથે સારું રાખીએ છીએ અને મનોવલણમાં પરિવર્તન લાવતા નથી આ લોંગ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે એમ છે